नमस्कार मित्रों, आज आपणे एक्टिविटी 4 जोईशुं। जूथमां काम करो, तमारा जूथना सभ्योनी हाजरीनी विगत पत्रकमां भरो। अहीं विद्यार्थीओनुं हाजरी पत्रक आपवामां आवेल छे। अहीं कुल 6 विद्यार्थीओना नाम आपेल छे। वडी नामनी सामे सोमवारथी लईने शनिवार सुधीनी तेमनी हाजरी पण आपेल छे। जो विद्यार्थी हाजर होय एटले के प्रेझेंट होय तो खानामां पी लखेल छे, અને જો વિદ્યાર્થી ગેરહાજર હોય એટલે કે એબસન્ટ હોય તો ખાનામાં એ લખેલ છે। હાજરીપત્રકના આધારે શિક્ષક તમને પ્રશ્ન પૂછી શકે કે વર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે, શું તમે ગયા સોમવારે હાજર હતા? જો તમે હાજર હોવ તો યસ આઈ વોઝ એવો જવાબ આપો, અને જો તમે ગેરહાજર હોવ તો નો આઈ વોઝન્ટ એવો જવાબ આપવો। તો હવે આપેલ પત્રક પરથી વાક્યો બનાવીએ। વાક્ય બનાવવા માટેનું સૂત્ર જોઈએ। સૌ પ્રથમ વ્યક્તિનું નામ આવશે, ત્યારબાદ ક્રિયાપદ આવશે, અને અંતે વારનું નામ આવશે। ઉદાહરણ દ્વારા વાક્ય રચનાને આપણે સમજીએ। પ્રિયા મંગળવારે ગેરહાજર હતી, તો વાક્ય કેવી રીતે બનાવવું તે જોઈએ। સૌથી પહેલા વ્યક્તિનું નામ એટલે કે પ્રિયા આવશે, ત્યારબાદ ક્રિયાપદ એટલે કે વોઝ એબસન્ટ આવશે, અને અંતે વારનું નામ આવશે એટલે કે ઓન ટ્યુઝડે આવશે। આમ પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે, પ્રિયા મંગળવારે ગેરહાજર હતી। પ્રિયા એકવચન છે માટે વોઝ એબસન્ટ નો ઉપયોગ થયો છે। બીજું વાક્ય જોઈએ। રાજેશ અને પ્રિયા ગુરુવારે ગેરહાજર હતા, તો હવે વાક્ય બનાવીએ। રાજેશ એન્ડ પ્રિયા વર એબસન્ટ ઓન થર્સડે। અહીં રાજેશ અને પ્રિયા બે વ્યક્તિઓના નામ છે, બહુવચન છે માટે વર એબસન્ટ વાપરવામાં આવ્યું છે। રાજેશ બુધવારે હાજર હતો માટે વાક્ય બનશે રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેડનેસડે। અમિત સોમવારે ગેરહાજર હતો માટે વાક્ય બનશે અમિત વોઝ એબસન્ટ ઓન મંડે। સોનલ શુક્રવારે ગેરહાજર હતી માટે વાક્ય બનશે સોનલ વોઝ એબસન્ટ ઓન ફ્રાઈડે। દિવ્યા શનિવારે ગેરહાજર હતી માટે વાક્ય બનશે દિવ્યા વોઝ એબસન્ટ ઓન સેટરડે। રેશમા મંગળવારે હાજર હતી માટે વાક્ય બનશે રેશમા વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે। પ્રિયા સોમવારે હાજર હતી માટે વાક્ય બનશે પ્રિયા વોઝ પ્રેઝન્ટ ઓન મંડે। રાજેશ અને રેશમા શુક્રવારે હાજર હતા માટે વાક્ય બનશે રાજેશ એન્ડ રેશમા વર પ્રેઝન્ટ ઓન ફ્રાઈડે। સોનલ અને દિવ્યા ગુરુવારે હાજર હતા માટે વાક્ય બનશે સોનલ એન્ડ દિવ્યા વર પ્રેઝન્ટ ઓન થર્સડે। પ્રિયા અને સોનલ શનિવારે હાજર હતા માટે વાક્ય બનાવીએ પ્રિયા એન્ડ સોનલ વર પ્રેઝન્ટ ઓન સેટરડે। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે હાજરી પત્રક પરથી આપણે એબસન્ટ અને પ્રેઝન્ટના વાક્યો બનાવી શકીએ। બીજી એક્સરસાઇઝ જોઈએ। તમારા શિક્ષક ગઈકાલની અને આજની ગેરહાજરીની વિગતો બોર્ડ પર નોંધશે, તે માટે તમને પ્રશ્નો પૂછશે, તેના જવાબ આપો। તો અહીં ટીચર અને ક્લાસ વચ્ચે સંવાદ આપ્યો છે તે જોઈએ। ટીચર સેઝ હુ આર એબસન્ટ ટુડે, શિક્ષક પૂછે છે આજે કોણ ગેરહાજર છે? ક્લાસ સેઝ મયુરી, નિરાલી, જીગર, સંદીપ એન્ડ નેન્સી। વિદ્યાર્થીઓ કહે છે મયુરી, નિરાલી, જીગર, સંદીપ અને નેન્સી ગેરહાજર છે। ટીચર સેઝ હુ વર એબસન્ટ યેસ્ટરડે, શિક્ષક પૂછે છે ગઈકાલે કોણ ગેરહાજર હતું? ક્લાસ સેઝ પરાગ, નીલમ, જનક, મોસીન એન્ડ મયુરી। વિદ્યાર્થીઓ કહે છે પરાગ, નીલમ, જનક, મોસીન અને મયુરી ગઈકાલે ગેરહાજર હતા। સંવાદ પરથી આપણે આ મુજબના વાક્યો પણ લખી શકીએ। યેસ્ટરડે એટલે ગઈકાલે, ટુડે એટલે આજે, મયુરી વોઝ એબસન્ટ યેસ્ટરડે, મયુરી ગઈકાલે ગેરહાજર હતી, મયુરી ઇઝ પ્રેઝન્ટ ટુડે, મયુરી આજે હાજર છે। તો આ રીતે બીજા વિદ્યાર્થીઓના વાક્યો પણ આપણે બનાવી શકીએ।